જ્હોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે છે અને ખાસ કરીને સાયન્સ સિટીની અંદર રોબોટિક્સ ગેલેરી છે તેમને નિરીક્ષણ કર્યું છે. તેમની આવનારા સમયમાં જે મૂવી છે તેના પ્રમોશન માટે આવે છે. આપણે સીધી તેમની સાથે વાત કરીશું. અમદાવાદમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ, થેન્ક યુ. નવી જે મૂવી આવી રહી છે શું કહેશો? હા, મારા વાસ્તે બહુ સ્પેશિયલ ફિલ્મ છે, કારણ એ ફિલ્મ મારા વાસ્તે ઇટ્સ એન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્મ. આમાં જે મારું કેરેક્ટર છે અર્જુન શેરગિલનું, એની અંદર એક ચિપ છે, એના વાસ્તે આપણે અહીંયા આવ્યા છે. ચિપનું નામ ઈરા છે, ઇન્ટેલિજન્ટ રોબોટ અસિસ્ટન્ટ. ને ફિલ્મમાં જે પણ તમે એક્શન જોશો તે અર્જુન શેરગિલ નહીં કરે છે, પણ તે બધું ઈરા કરવા છે. સો આઈ થિંક ઇટ્સ અ વેરી સ્પેશિયલ ફિલ્મ. ને આ રોબોટિક સિટીમાં આવીને આઈ સો દેટ પેલું રોબોટ પેપર, મને આટલું સરસ લાગ્યું કે યુ નો ટેકનોલોજી હેઝ ગોન સો ફાર અહેડ. તો આપણી જે ફિલ્મ છે તે સાયન્સ ફિક્શન નથી, રિયાલિટી છે. આજના તારીખમાં શું થાય છે દુનિયામાં બધું આપણા ફિલ્મમાં આપણે બતાવેલું છે. સર, ખાસ કરીને ફિલ્મનું પાર્ટ ટુ પણ પહેલાંથી જ એડવાન્સમાં તમે જાહેર કર્યો છે, તો શું લાગે છે આ મૂવી એટલી બધી એટ્રેક્ટિવ હશે કે લોકોને પાર્ટ ટુનો ઇંતજાર હશે? નહીં તો આપણા હિસાબથી અક્ષર લોકો શું કરે, એ લોકો પાર્ટ વન કરે પણ પાર્ટ વન નહીં લખે, એ લોકો સિર્ફ પાર્ટ વન કરે. એની પછી જ્યારે મૂવી સક્સેસફુલ થાય તો આફ્ટર થોટમાં એ લોકો પાર્ટ ટુ બનાવે. પણ આપણા ફિલ્મમાં વી વેન વી સો ધ ફિલ્મ ફાઇનલી, બધાને લાગુ ને મને સૌથી મને લાગ્યું કે દિસ રિક્વાયર્સ અ પાર્ટ ટુ. તો આપણી જે પાર્ટ ટુ છે ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ સક્સેસ ઓફ ફેલિયર ઓફ પાર્ટ વન, પણ પાર્ટ ટુ હોવો બહુ જરૂરી છે. સર, ખાસ કરીને જે મૂવી છે કયા ટોપિક પર આધારિત હશે, લોકોને આમાંથી શું ગમશે, આવનારા જે દુનિયા છે આવનારો સમય છે તેને એટ્રેક્ટિવ છે? તો મને તમને ખબર છે કે DRDO જે આપણું ડિપાર્ટમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આજના તારીખમાં દે આર મેકિંગ એક્ઝોસ્કેલેટન્સ ફોર ધી ઇન્ડિયન આર્મી. એક્ઝોસ્કેલેટનનું મતલબ શું? રોબોટ્સ ફોર ધી ઇન્ડિયન આર્મી. તો આ ફિલ્મ જે છે ત્યાંથી ઇન્સ્પાયર્ડ છે. ને મારા હિસાબથી ઇન્ડિયન આર્મી વિલ હેવ સુપર સોલ્જર્સ ઇન ધ ફ્યુચર થશે. ને આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે, બે સાલ, ત્રણ સાલ, પાંચ સાલમાં, પાંચ વર્ષમાં થશે. તો આ કંઈ સાયન્સ ફિક્શન નથી, જેમ સ્ટાર વોર્સ સાયન્સ ફિક્શન છે, આપણી ફિલ્મ જે છે રિયાલિટી મીન્સ હાઇપર રિયાલિટી છે. તો આજના તારીખમાં થશે આ બધું. સર, ખાસ કરીને મૂવીથી અલગ વાત છે, રોબોટિક ગેલેરીમાં આવ્યા છો, શું કહેશો? સાયન્સ સિટી વિશે આપે સાંભળ્યું હશે, પ્રથમ વખત વિઝિટ કરી છે. ઓનેસ્ટલી જયંતી, ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. હું તો ચોંકી ગયો છું, પેલું સીંગ દેટ રોબોટ ને પછી આ પેપર ને હમણાં હું ફરવાનો છું અહીંયા ત્યાં. આઈ થિંક ઇટ્સ આઉટસ્ટેન્ડિંગ, ઇટ્સ આઉટસ્ટેન્ડિંગ. મને યકીન નથી થતું કે આટલું ડેવલપમેન્ટ થયું છે દુનિયામાં. ખાલી એક ચીજ, આ બધું જે પણ ડેવલપમેન્ટ અહીંયા થયું છે, જેટલું જલ્દી આપણે રિયલ વર્લ્ડમાં, સિવિલાઇઝેશનમાં લઈ આવે તેટલું સારું. સર, ફિલ્મથી બહારની વાત કરીએ, અત્યારે ધ કાશ્મીર ફાઇલ્સની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે, પ્રધાનમંત્રીએ પણ તેમનું પ્રમોશન કર્યું છે, શું કહેશો? આ પ્રકારની મૂવી છે, આપણે જોઈ છે કે નહીં? આઈ હેવ નોટ સીન ધ ફિલ્મ, પણ કોંગ્રેચ્યુલેશન્સ ટુ વિવેક અગ્નિહોત્રી, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ એન્ટાયર ટીમ ઓફ કાશ્મીર ફાઇલ્સ. ને મારા હિસાબથી સિલ્વર લાઇનિંગ શું છે કે બધા હવે થિયેટરમાં પાછા આવી ગયા છે, તે સારું વાત. એન્ડ આઈ એમ વેરી હેપી ફોર કાશ્મીર ફાઇલ્સ, બટ આમ ઓલ્સો વેરી હેપી ફોર પીપલ કમિંગ બેક ટુ ધ થિયેટર્સ. કારણ વચમાં એક કોન્વર્ઝેશન હતું કે અભી સબ OTT પે જાયગા, કોઈ થિયેટર મેં આયેગા નહીં. કાશ્મીર ફાઇલ્સ ઇઝ બ્રોટ એવરીબડી બેક ટુ ધ થિયેટર્સ, ઇટ્સ ગ્રેટ ન્યૂઝ. સર, ખાસ કરીને બોલિવૂડ છે એ હિન્દી ફિલ્મની માતૃભૂમિ કહેવાય, પરંતુ અત્યારે સાઉથની મૂવી છે, ત્રણ જ દિવસમાં 500 કરોડ કમાય છે, શું લાગે છે બોલિવૂડે હજુ ક્યાંક ને ક્યાંક બદલાવ કરવાની જરૂર? નહીં, ડેફિનેટલી આઈ થિંક RRR ઇઝ ડન અ ગ્રેટ જોબ, તે બહુ સારું છે. આપણે પણ બહુ ખુશ છે, કારણ આપણી ફિલ્મ જે છે, આપણી જે પ્રોડ્યુસર છે જયંતીલાલ ગાડા, અટેક હેઝ ધ સેમ પ્રોડ્યુસર એઝ RRR, અટેક હેઝ ધ સેમ ડિસ્ટ્રીબ્યુટર એઝ RRR. તો સોચી સમજીને હવે 1 વીક પછી આપણે આવવાના જ. મારી તો અહીંયા દરખાસ્ત છે રાજામૌલી સરથી કે તમે પણ અટેક જાઓ, એન્કરેજ કરો. આપણી જે ડિરેક્ટર છે, ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર છે, એન્કરેજ કરો, લાઇક હાઉ વી એન્કરેજ રોબોટિક્સ, એન્કરેજ અ ન્યૂ કાઇન્ડ ઓફ ફિલ્મ. ને તો આપણે સેમ ઘીસું પીટું પેલું બનાવી કરશું. ખાસ એક સવાલ છે, બાહુબલી હોય કે RRR હોય, રાજામૌલી સાથે કામ કરવા માટે અનેક બોલિવૂડના એક્ટરો છે તે ઈચ્છતા હોય, આપને તક મળશે તો? નહીં, આઈ હેવ નો, મારા માઇન્ડમાં એમ નથી કે જ્હોન એબ્રાહમ વર્ક્સ વિથ ન્યૂ ડિરેક્ટર્સ, તો મારી કંઈ ખ્વાહિશ નથી કે અરે રાજકુમાર હિરાની, રાજામૌલી એની સાથે એ લોકો આવે મારી સાથે કામ કરે તો સૌભાગ્યની વાત છે, પણ મારી કંઈ ખ્વાહિશ નથી કે એ લોકોની સામે હાથ જોડીને બોલું કે પ્લીઝ, મારાથી નહીં થશે. છેલ્લો સવાલ છે, ગુજરાતમાં આવ્યા છો, વારંવાર આમ તો જીમના ઉદઘાટન માટે પણ આવતા હો છો, મૂવીના પ્રમોશન માટે આવતા હો છો, ખૂબ સારું ગુજરાતી બોલો છો, ગુજરાતીઓ માટે એક મેસેજ?
વેલ આઈ મારા વાસ્તે અમદાવાદ બહુ લકી છે. આઈ લવ બીંગ ઇન અમદાવાદ. મારો ફ્રેન્ડ છે અહીંયા ભાવિનભાઈ, બી સ્ટાર જીમનો માલિક, તો અહીંયાથી એને ઘરે જવાસ. આઈ વોન્ટ ટુ ઈટ ગુજરાતી ફૂડ. આઈ એમ વેરી એક્સાઇટેડ. સો પણ મને બહુ સરસ લાગે છે અહીંયા પોઝિટિવિટી જે છે ગુજરાતમાં મારા વાસ્તે ને મારા ફિલ્મ્સના વાસ્તે મને બહુ સારું લાગે છે. આઈ એમ વેરી હેપી કમિંગ હિયર. કસ્તી જોહનભાઈ આપણી સાથે હતા. ખૂબ જ મહત્ત્વની વાત કરીને સૌથી મજાની વાત તો એ છે કે ગુજરાતી એટલું સારું બોલે છે, કદાચ તમે એમને હિન્દી પડદા પર માત્ર હિન્દીમાં સાંભળ્યા છે, પરંતુ ખૂબ જ મજાની વાતો કરી. સાથે સાથે તમને એ પણ વાત કરી કે સાયન્સ સિટી ખરેખર જોવા જેવી છે, કારણ કે સાયન્સ સિટીમાં નવા નવા જે આવિષ્કારો થયા છે તે ખૂબ જ મહત્ત્વના છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ.